नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनु स्वागत है। गुजरात सरकारे अशांत धारा ने लईने जे बिल प्रस्तुत कर्यु हतु तेने राष्ट्रपति श्रीए मंजूरी आपी दीधी छे अने हवे ते कानून बनी गयो छे। आ कानून बनवा सुधी घणी मोटी एक लड़ाई चाली छे अने आ लड़ाई में स्थानिक लोकोनी साथे साथे स्थानीय धारासभ्यो पण खूबज आगळ पड़ता पोतानी भूमिका निभावी छे। अने तेवा ज एक धारासभ्य सीमाबेन मोहिले आपणी साथे छे। बेन, सौथी पहला तो राष्ट्रपतिश्रीए आ एक कायदो बनाई दीधो छे, सिग्नेचर थई गया। एक सामान्य भाषा में कहिए तो आ कायदो हवे शू कहे छे? डिस्टर्ब एक्ट। आम जोवा जईए तो वडोदरा में घणा वर्षो थी आम कहेवाय के डिस्टर्ब एक्ट आपणे अहींया हतुं ज अशांधारा विस्तार, खास करीने अकोटा विस्तार में ज्यारथी लागू पड्युं छे ए बिल हतुं। अने बिल ने एक्ट में कन्वर्ट करवानी जरूरी थी। जेटला पण लूप होल सता ज्यार सुधी आपणो एक्ट मंजूर नहीं थाय त्यार सुधी के बिलनू कई महत्व रहेतो नथी। एटला माटे ज्यारे बिल में एमेंडमेंट करवामां आवी, बिल फरीथी अशांधारा जे डिस्टर्ब एक्ट हतुं ए आखा गुजरातमांथी रिन्यू करवानी जरूर हती। एटले 2019 में रिन्यू करवामां आव्युं विधानसभामां, अने एना पछी एना एक्ट माटे पण दरखास्त मूकवामां आवी थी। ज्यां सुधी कंईक एक्ट तरीके एनू अमलमां ना आवे त्यां सुधी एनामां जे लूपहोल्स हता એ પુરાઈ શકતા એવી કન્ડિશનમાં નહીં હતી। એટલે આપણે એના માટે ડિમાન્ડ કરી હતી કે એક્ટ તરીકે ડેવલપ થાય, તો જેવી રીતે સીએનું બિલ હતું પછી તરત જ એનું એક્ટ તરીકે એને ડેવલપ કરવામાં આવી રીતે, એવી રીતે ડિસ્ટર્બ એક્ટનું પણ એવું હતું। એટલે આપણી એ ખાસ વિષય લઈને આપણે ચાલતા હતા, અને ખાસ કરીને મારા વિસ્તારમાં હું કહું તો કોટા વિસ્તારમાં અશાંધારા તો ક્યારનું વર્ષોથી છે। અશાંધારામાં સમાવેશ કરવાવાળા વિસ્તાર તો ઓલરેડી સમાવેશ કરાયેલો, પણ આમાં જે આગળ જઈને કલેક્ટર પાસે આપણે રજૂઆત કરીએ અને જ્યારે દસ્તાવેજો થતા હતા આમાં પણ ઘણી બધી ક્ષતિઓ હતી, અને એનામાંથી ક્ષતિઓમાંથી ખાસ જે જેના દસ્તાવેજ થતા હતા એમનામાં પણ ઘણા બધા આક્ષેપો થયા, અને અધિકારીઓ ઉપર પણ આક્ષેપો થતા હતા। આમનું નિરાકરણ આવે એના માટે અને કમ્યુનલ હાર્મની દરેક સોસાયટીમાં મેન્ટેન થાય અને ડેમોગ્રાફી એગ્રેશન ના થાય એના માટે આ એક્ટની જરૂરિયાત હતી। અને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે લોકલ લોકોએ પણ જેમના માટે અશાંધારા ડિસ્ટર્બ વિસ્તાર હતું અને એનામાં ઘણા બધા આવા દસ્તાવેજો થયા હતા એના માટે લોકોએ પણ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી, અને લોકોની પણ ઈચ્છા હતી કે ડિસ્ટર્બ એક્ટમાં સારા આવો એક્ટ તરીકે ડેવલપ થાય તો અમને પણ આ તકલીફ ના થાય। એટલે સરકારમાં પણ આ રજૂઆત કરવામાં આવી હતી, અને સરકારે પણ આ વિષય સિરિયસલી લીધું અને ગવર્નર થ્રુ રાષ્ટ્રપતિને જાય, રાષ્ટ્રપતિ પછી એક્ટ પાસ કરે એ જે પ્રોસિજર હતી આમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી, પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી શ્રી અને મહેસૂલ મંત્રી આપણા કૌશિક પટેલ એમનું ખાસ યોગદાન રહ્યું છે। હું ખૂબ અભિનંદન આપું લોકોની વિષય ગુજરાતના જે લોકોના વિષય હતા અને કમ્યુનલ હાર્મની મેન્ટેન કરવા માટે જે એમને પગલાં લીધા અને એ બહુ પ્રશંસનીય છે। અને સાથે સાથે રાષ્ટ્રપતિજીએ જે દિલ્હી લેવલ ઉપર એ મેઇન હતું કે ત્યાંથી સેન્ટ્રલ લેવલ ઉપરથી આ એક્ટ પાસ થઈને આવે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ વિષય માટે। બેન, ખૂબ જ સંવેદનશીલ મામલો હોય છે જ્યારે બે ધર્મના અને બે વર્ગ સમુદાયના જ્યારે વાત આવતી હોય તો ખૂબ જ સેન્સિટિવ મામલો થઈ જાય। એવા સેન્સિટિવ મામલામાં એક ધારાસભ્ય તરીકે વચ્ચે આવવું એ વિચાર, જો બંને વચ્ચેનું સમુદાયમાં શાંતિ પ્રસ્થાપિત થાય એ જ મારું ખાસ ટાર્ગેટ હતું, અને એ ટાર્ગેટ પૂરું કરવામાં બંને કમ્યુનિટીને આપણે બેલેન્સ રાખીને કરવું, બંને સમુદાય વચ્ચે આપણે કમ્યુનલ હાર્મની ડિસ્ટર્બ કરવી ના જોઈએ, બંને સમુદાયમાં શાંતિથી વર્તાય, નહીં તો એકને આપણે ઇમ્પોર્ટન્સ આપીને એકના ના આપીએ એના માટેનું જે વિષય હતું। અને મને પણ એવું લાગે કે બધાએ આમાં સપોર્ટ કરવા જેવું હતું, અને જે તે વિસ્તારમાં રહેતા હોય ખાન પાનની વ્યવસ્થા અલગ હોય અને એક બંને સમુદાય વચ્ચે સમજો કે એક સમુદાય છે એમની રહેણી કરણી મેચ ના થતી હોય અને એનાથી કમ્યુનલ હાર્મની ડિસ્ટર્બ થતી હોય તો એના માટે બધાએ અમારા માટે પ્રયત્ન કરવા જોઈએ, બધા જ ભારત દેશમાં બધા જ સંપ્રદાય સારી રીતે અને એકતાથી રહેવાવાળા છે
એનાથી કંઈ ડિસ્ટર્બન્સ નહીં થાય. ઘણા બધા આવા ઇશ્યુઝ આવતા હતા ત્યારે મને એવું લાગ્યું કે કમ્યુનલ હાર્મની ડિસ્ટર્બ થાય ને એના માટે પણ આપણે પ્રયત્ન કરવા જોઈએ. ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં બંને સમુદાય છે, સારી રીતે રહે છે અને મારી જોડે પણ આયોજનમાં હોય છે. એવું નથી કે ભાઈ કોઈ એકની આપણે તરફદારી કરી છે. મારું એટલું જ ઇન્ટેન્શન હતું કે કમ્યુનલ હાર્મની ડિસ્ટર્બ ના થાય અને એના સિવાય જે ડેમોગ્રાફિક એગ્રેશન ના થવું જોઈએ એના માટેના પ્રયત્ન હતા. બેન, હું પણ એવું જ માનું છું કે આજે કોઈ પણ કાયદો બને છે તે સર્વ સમાજ માટે જ બનતો હોય છે, પરંતુ જ્યારે પણ અશાંત ધારાની વાત આવે તો કેમ એક 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 જોવાવાળી નજર એવી થઈ જાય છે કે આ ક્યાંક ને ક્યાં હિન્દુઓના સપોર્ટમાં છે કે મુસ્લિમો કે કોઈ બીજા જાતિના ધર્મના લોકો જ્યારે મકાન લેતા હોય છે તો ત્યારે વિવાદ થાય છે. લોકોને કેમ એવું લાગે છે કે આ એક ચોક્કસ વર્ગને જ ફાયદો કરાવે છે આ કાયદો? એ આમાં શું છે, જ્યારે કોઈ આપણે વે ઓફ થિંકિંગ કહેવાય કે કોઈને ડિસ્ટર્બ કરવા માટે નહીં કે કોઈના, સમજો કે આપ, હું એક વાત કરી સંસ્કૃતિની વાત કરી, જ્યારે આપણે ખાન પાન રહેન સહેન એનાથી મેળ ના ખાતો હોય અને ત્યાં આગળ જ્યારે રહેવાનું કે ભાઈ એક સમુદાય આપણી જોડે રહેવા આવે અને આપણું મેચ ના થતા હોય અને પછી કોઈ આમાં આવે અને ડિસ્ટર્બ કરે આપણા જે રહેણાંકના વિસ્તારમાં અને પછી એના થકી શું થાય કે સમજો કે મારી બાજુમાં કોઈ આવે સમુદાય અને એમના મેચ ના થતા અને આપણામાં છે આવી છે, એટલે ત્યારે એવું લાગે કે પછી આ જેની પ્રોપર્ટી 50 લાખની હોય પછી એનું લાગે કે નહીં મને હવે આ ડિસ્ટર્બ. આપને હું કીધું ખાન પાન રહેન સહેન એ જ્યારે જ્યારે આપણા આમાંથી નીકળે નહીં મનમાંથી કે ભાઈ મારા બાજુમાં રહેવાવાળા એવી રીતેના ખાનપાન નેચરલ છે. મોસ્ટ ઓફ ધ ભારતમાં જેટલા પણ છે એ શાકાહારી લોકો છે, એટલે જ્યારે એવું બાજુમાં કોઈ રહેવા આવે ત્યારે એમને એવું લાગે કે મારી રહેણસહેણ અને એમની વિચારસરણી એક ના થાય અને પછી એવું લાગે કે એ હવે વધતા જાય છે તો મારે હવે એમની વેલ્યુ નથી આવતી. જ્યારે રહેતા હોય ત્યારે એવું લાગે કે મારું મકાન હવે કોણ લેશે અને નેચરલ છે એની વેલ્યુ પણ ઓછી ડાઉન થતી હોય છે. ત્યારે એ 50 લાખનું મકાન 10 લાખમાં વેચીને એમને નીકળવાનું વારો આવે અને ધીમે ધીમે એ વસ્તીમાંથી એ ચોક્કસ સમુદાયની વસ્તી ઓછી થતી જાય. હું જે કહું ડેમોગ્રાફી એગ્રેશન એ જે વિષય વધતું જતું હતું વડોદરામાં, એનામાં કંઈ વડોદરાની ઓલ ઓવર ગુજરાતની આ સ્થિતિ છે, એટલે એના માટેનું જે વિષય છે લોકોને આ વિષય સમજવું જોઈએ કયા કારણસર અને કોઈ એક સમુદાયનો સાઈડ જ નથી આમાં. હું જે કીધું એક પર્ટિક્યુલર સમુદાય પોતાના વિસ્તારમાં શાંતિથી રહે, બીજો સમુદાય પણ પોતાના વિસ્તારમાંથી શાંતિથી રહે, એ જ વિષય લઈને આ કાયદામાં કરવામાં આવ્યો છે. બેન, જ્યારથી આ કાનૂન બની ગયો છે ખૂબ શુભકામનાઓ શુભેચ્છાના પત્રો ફરતા થયા છે અને મેસેજો ફરતા થયા છે. એક કોમના લોકો જ શુભેચ્છા આપી રહ્યા છે કે બંને કોમ તરફથી તમને શુભેચ્છા મળી રહી છે? આમનું હું શુભેચ્છાઓ એટલે કોમ્યુનલ હાર્મની સારી રીતે રહે એના માટેને બધા બંને બાજુથી મને શુભેચ્છાઓ આવી. બેન, એક તમારી જ્યારે લડાઈ ચાલી તો એમાં એવું પણ એક વાત આવી હતી કે આ કોઈ મકાન લઈ લેવા માટે કે નોર્મલ કોઈ સસ્તામાં મકાન મળે છે તેના માટે લઈ લેવા કે પછી એક લેન્ડ જેહાદ સુધીની વાત આવી ગઈ હતી, તો આવી પણ સરકારને શંકા હતી કે આવું પણ કોઈ મુમેન્ટ ચાલે છે? સરકારને જે નિર્ણયો લીધા એમના ધ્યાનમાં હશે જ કયા કારણસર લીધા એ. લેન્ડ જેહાદ કે લેન્ડ પડાવવાનો આપણે હમણાં ખબર છે બીજા પણ વિષયો લીધા છે ગુંડા એક્ટ ને બધે, એવી રીતે આ લોકોને તકલીફ ના થાય. હું આપને કીધું પર્ટિક્યુલર એક સમુદાયની નહીં હું વાત કરતી, જેટલા પણ ભારતમાં રહેતા જે પણ સમુદાય છે એમને પ્રોબ્લેમ્સ ના થાય એના માટેનું એક્ટનું અમલ કરવામાં આવ્યું છે. બેન, કાયદો પહેલાં પણ હતો, પાલન બી થતું હતું, હવે એને કાનૂની રંગ ચડાવી દીધો ને એક્ટ બની ગયો છે, શું લાગે છે કે હવે કેટલા અંશે આ રોકાઈ શકે છે? આટલું છે આમાં જે કાનૂની જે લોકો આવી રીતે ગેરરીતિ આ જે કાનૂનનું જે બિલ હતું એનું ગેરફાયદા લેતા હતા એના ઉપર આ કાયદાથી રોક આવી જશે. સમજો કે હું નહીંથી કહેતી અધિકારીઓને પણ ગેરમાર્ગે દોરાવતા હતા, જે લોકોને લેવાનું અધિકારી પણ એમનો કંઈ મિસયુઝ ના કરે એના માટેનું આ કાયદાની જરૂર હતી અને એ થઈ ગયું.
બેન, કાનૂન તો ઘણા બધા છે, અમારા માધ્યમથી જે પણ આ જોઈ રહ્યા હોય શું કહેશો એક ધારાસભ્ય તરીકે કે બધા લોકોએ કેટલા સાવચેત રહેવાની જરૂર છે? કાયદો કાયદાનું કામ કરશે, પણ તમે આવી રીતે કંઈ કોઈને વેચી દો અને પછી વિવાદમાં આવો, કે ખરીદનાર પણ વિવાદમાં આવે છે એવું પણ અમે જોયું છે કે ખરીદનાર પણ આવ્યા છે અને વેચનાર પણ આવ્યા છે, અમારા માધ્યમથી શું કહેવા માગો છો? હું આટલું જ કહેવા માગીશ કે અશાંધારા ડિસ્ટર્બ એક્ટમાં જે વિસ્તાર સમાવેશ છે અને એના જે નીતિ નિયમો છે એ પ્રોપર સ્ટડી કરીને અને આપણા આજુબાજુમાં રહેતા મેજોરિટી જે સમુદાય છે એમને ડિસ્ટર્બ ના થાય એમના વિષયો ધ્યાનમાં રાખીને આ કાયદાનો અમલ કરવું જોઈએ. જ્યારે આપણે દસ્તાવેજ કરતા હોય તે લે વેચાણ કરતા હોય તો અધિકારીઓ જોડે પણ આ વિષયની અને નેક્સ્ટ ડોરની પરમિશન લેવી ખાસ જરૂરી છે. એટલે આપણા લે વેચથી બીજા આખા સોસાયટીમાં રહેતા લોકો ડિસ્ટર્બ ના થાય એના માટે ચિંતા કરવી જોઈએ. હું જે કીધું ને ડેમોગ્રાફી એગ્રેશન ના થાય એના માટેની ચિંતા સૌ લોકોએ કરવી જોઈએ. દસ્તાવેજ જે થતા હોય એના માટે પણ કલેક્ટર કચેરી છે, બીજી બધી જગ્યા જેટલા પણ સીપી છે, પોલીસ કમિશનર પણ એમાં ઇન્વોલ્વ થશે, કલેક્ટરનું પણ રહેશે, મ્યુનિસિપલ કમિશનર પણ રહેશે અને જેટલા આજુબાજુમાં લોકોને રહેતા બધાને કોન્ફિડન્સમાં લઈને દસ્તાવેજો કરવા જોઈએ અને અશાંત ધારાનું જે ડિસ્ટર્બ એક્ટ છે જે હમણાં થયો છે એની જાણકારી લઈને આગળ આપણા સ્તુત્ય પગલાં ભરવા જોઈએ. ખૂબ ખૂબ આભાર અને તમને ખૂબ ખૂબ શુભકામના. તમે આ એક બીડું ઝડપ્યું હતું ને ગુજરાત સરકારે એક બિલ પાસ કર્યું અને હવે તે કાનૂન બની ગયો છે અને જે રીતે ધારાસભ્યશ્રીએ કીધું કે આ જે કાયદો બન્યો છે તે સર્વ સમાજ માટે શાંતિથી રહી શકે અને એમના વચ્ચે કોઈ વિગ્રહ વિદ્રોહ ના થાય તેના માટેનો આ એક કાયદો છે અને આ કાયદાનું પાલન તમામ લોકો કરે અને તમામ લોકો સુખ શાંતિથી અને ભાઈચારાથી રહે તે જ આ કાયદાનો મુખ્ય હેતુ છે.